नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आप सबनों हार्दिक स्वागत है। आज आप चर्चा करवानी छे धोरण 11 विषय एसपी एंड सीसी, एमा सीसी विभाग में पांचमू चेप्टर पूछपरछना पत्रों अने तेना प्रत्युत्तर भाग बे। हवे आपेलाना एटले के भाग वन में आप चर्चा करी थी कि पूछपरछना पत्रों अने प्रत्युत्तरना पत्रों एटले शू, तो के पूछपरछ कोण करे, तो के जे ग्राहक होय के वेपारी वर्ग होय, जे माल सामान खरीदवा इच्छता होय, तो आवा लोको छे ई पूछपरछना पत्रों लखे छे। पूछपरछना पत्रों में शू शू लखवामां आवे छे, तो के वस्तुना भावताल, एनी गेरंटी वॉरंटी, एनी उपर शू वळतर मळशे वगैरे जेवुं लखाण लखवामां आवे છે। હવે પ્રત્યુત્તરના પત્રો એટલે શું, આ પત્રો કોણ લખે, તો કે જે ઉત્પાદન કરતા હોય એટલે કે વેચાણ કરતા હોય, તો જે ગ્રાહકે કે વેપારીએ પત્ર લખ્યો છે, જે જે એને પ્રશ્ન પૂછ્યા છે, તો એના જવાબ જે આ ઉત્પાદક કરતા છે એ આપે છે, એટલે એને કેવા પત્રો કહેવાય, પ્રત્યુત્તરના પત્રો। હવે આજે આપણે જોવાનું છે પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, એટલે કે પૂછપરછના પત્રો કોણ લખે, તો કે ગ્રાહક અથવા તો વેપારી। તો જે આ પૂછપરછના પત્રો લખે છે એ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો જોઈએ, પત્રની શરૂઆતમાં વેપારી પેઢીએ પોતાનો ટૂંકમાં પરિચય લખવાનો થાય છે। હવે જે વેપારી પેઢી પત્ર લખે છે એ પોતાનો ટૂંકો પરિચય, એટલે કે એ કયો વ્યવસાય કરે છે, એની શાખા ક્યાં આવેલી છે, એવો ટૂંકમાં એ પરિચય આપે છે। ત્યારબાદ પત્રનું અનુસંધાન ટૂંકમાં દર્શાવવું। અનુસંધાન એટલે કે જાહેરાત, કોઈના ભલામણના આધારે અનુસંધાન એટલે શું, તો કે એમને ક્યાંથી ખબર પડી કે ઉત્પાદક કરતા આ માલ વેચે છે, એમને માહિતી ક્યાંથી મળી, કોઈ જાહેરાતમાં એટલે કે કોઈ છાપામાં કે ટીવીમાં, અથવા તો કોઈના ભલામણને આધારે કે કોઈ વ્યક્તિ ત્યાંથી ઓર્ડર લેતો હોય, અથવા તો કોઈ ખરીદી કરતો હોય, તો કે બીજા વ્યક્તિની ભલામણને આધારે તમને ખબર પડી, શેના અનુસંધાને તમને ખબર પડી એ લખવાનું થાય છે। એક ઉદાહરણ આપણે જોઈએ, તો કે કોઈ સ્કૂલમાં અંગ્રેજી વિષયની ભરતી બહાર પાડવામાં આવી, તો હવે એ ટીવીમાં અથવા તો છાપામાં લખવામાં આવે કે અંગ્રેજી વિષયની જાહેરાત બહાર પાડવામાં આવી છે, તો એ વ્યક્તિ છાપા દ્વારા એટલે કે આ સમાચાર પત્રમાં વાંચીને એ સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવા જાય, તો એ શું અનુસંધાન થયું, તો કે સમાચાર પત્ર। એટલે કે બીજું એમાં દર્શાવવાનું થાય છે કે તમને કયા અનુસંધાન દ્વારા તમને ખબર પડી કે એ ઉત્પાદક કરતા આ જગ્યાએ માલ સામાન વેચે છે। ત્યારબાદ પૂછપરછ કરવાના ઉદ્દેશ્ય હેતુની સ્પષ્ટતા કરવી, હવે ટૂંકો પરિચય લખાઈ જાય, ત્યારબાદ અનુસંધાન લખી જાય, ત્યારબાદ કયા હેતુસર તમે પત્ર લખ્યો છે એ હેતુની સ્પષ્ટતા કરવી, એમાં કયા કયા હેતુ હોય, તો કે કોઈએ માલ સામાન ખરીદવા માટે પત્ર લખ્યો હોય, કોઈએ સેવા મેળવવા માટે પત્ર લખ્યો હોય, અથવા તો માલ સામાનનો ઓર્ડર આપવો છે પણ એના માલ સામાનને ભાવતાલ જાણવા છે, તો એટલા માટે પત્ર લખ્યો હોય। ટૂંકમાં તમે કયા હેતુસર પત્ર લખ્યો છે એ સ્પષ્ટપણે દર્શાવવું, માલ સામાનનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ। હવે તમે કયો માલ ખરીદવા માગો છો એનું સ્પષ્ટ વર્ણન કરવું, ધારો કે કોઈ વેપારી ખુરશી ખરીદવા માગે છે અને ડાયરેક્ટ પૂછપરછના પત્રમાં એમ લખે કે અમે ખુરશી ખરીદવા માગીએ છીએ, તો હવે જે ઉત્પાદક કરતા છે એને એવો પ્રશ્ન થાય કે ખુરશી તો ઘણા પ્રકારની હોય,
લોખંડની હોય, લાકડાની હોય, પ્લાસ્ટિકની હોય, તો આ વેપારી કેવી ખુરશી ખરીદવા માગતો હશે? એટલા માટે એને બીજી વાર પત્ર મોકલવો પડે. તો આવા પ્રશ્નો ન ઊભા થાય એટલા માટે વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું કે અમે 20 નંગ લોખંડની ખુરશીઓ ખરીદવા માગીએ છીએ, 40 નંગ પ્લાસ્ટિકની ખુરશીઓ ખરીદવા માગીએ છીએ. ટૂંકમાં વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જે વાચક છે, જે વાંચનાર છે એને સ્પષ્ટ મગજમાં ઉતરી જાય એવું લખાણ લખવું. ત્યારબાદ ભાવપત્રક, સૂચિપત્રક, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક મંગાવવા કે નમૂનારૂપ સામાન કે વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન અને વિનંતી કરવી જોઈએ. હવે તમે જે આ માલ સામાન મંગાવવા માગો છો એનું સ્પષ્ટ વિગતવાર ચર્ચા કરી, ત્યારબાદ એમની પાસે ભાવપત્રક. ભાવપત્રક એટલે શું? તો કે જે વેપારી હોય એ માલ સામાન વેચે તો એ કયા ભાવના આધારે વેચે, એમાં જે MRP છાપેલી હોય તો એ MRPના આધારે જ એ વેપારી માલ વેચે છે ગ્રાહકને. તો જે ઉત્પાદક કરતા છે એને એની પાસે ભાવપત્રક મંગાવવું, એટલે કે જે વસ્તુ તમે ખરીદવા માગો છો એની MRP કેટલી છે અને તમે અમને કેટલા ભાવમાં આપશો, એટલે કે ગ્રાહકને વેચવી ત્યારે અમને કેટલો નફો થશે એવું ભાવપત્રક મંગાવવું. ત્યારબાદ સૂચિપત્રક. સૂચિપત્રક એટલે શું? ધારો કે કોઈ ખાંડનો વેપારી છે તો એમાં નાની ખાંડ, મોટી ખાંડ એવી ખાંડના અલગ અલગ પ્રકાર હોય, એટલે કે નાની હોય, મોટી હોય. તો તમારા ધંધામાં તમે કેવા કેવા પ્રકારના સામાન રાખો છો એ અંગેનું સૂચિપત્રક મંગાવવું. ત્યારબાદ ભાવતાલ, એટલે કે વસ્તુના ભાવ શું છે અને અન્ય શરતો દર્શાવતું પત્રક મંગાવવું, અથવા તો નમૂનારૂપ સામાન કે વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન અને વિનંતી કરવી જોઈએ. નમૂનારૂપે સામાન, નમૂનારૂપે સામાન એટલે શું? તો કે કોઈ ચાનો વેપારી હોય, ચાનો ઉત્પાદન કરતા હોય તો એની પાસે વેપારી ચાનું સેમ્પલ મંગાવે તો આને શું કહેવાય? નમૂનારૂપ સામાન. કે ચાનો આપણે ઓર્ડર આપવાનો છે, ચા ખરીદવા માટે ઓર્ડર આપવાનો છે તો એની સાથે ચાની પત્તી છે એનું નમૂનો મંગાવો. હવે ત્યારબાદ જોઈએ પત્રમાં માલ સામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચની અંગેની પૂછપરછ. હવે પત્રમાં માલ સામાનના ભાવ અંગે, એટલે કે માલ સામાનનો ભાવ કઈ રીતનો છે, માર્કેટમાં શું હાલે છે, તમે અમને હોલસેલ આપો છો કે કઈ રીતના આપો છો એ રીતની માહિતી મંગાવી, અને અન્ય ખર્ચ. અન્ય ખર્ચ એટલે કેવો? તો કે માલ સામાનને લગતા અન્ય ખર્ચ, એટલે કે વહન ખર્ચ. તો કે માલ સામાન જે દુકાને પહોંચાડવાનો છે એનું વાહન ભાડું કેટલું થાય છે, પેકિંગ ખર્ચ એટલે કે પેકિંગનો ખર્ચ કેટલો થાય છે, તેમજ વેચાણ વેરો કેટલો થાય છે એ અંગેની પણ ચોખવટ કરી લેવી. ત્યારબાદ નાણાંની ચૂકવણી રીતો, જેમ કે રોકડ, ચેક, ઓનલાઈન પેમેન્ટ અંગેની પૂછપરછ કરવી. હવે તમે જે પૂછપરછ કરો છો તો ભાવની ભાવતાલ જાણ્યા બાદ હવે તમે માલની ડિલિવરી કઈ રીતે કરશો, વાહન ખર્ચ કેટલો થશે. ત્યારબાદ હવે નાણાંની ચૂકવણી કઈ રીતે કરવાની, જેમ કે રોકડ. ઘણા બધા વેપારી છે એ ડાયરેક્ટ રોકડમાં ચૂકવણ કરતા હોય, એટલે કે હાથો હાથ પૈસા આપી દેવા. ત્યારબાદ ચેકમાં, ચેક દ્વારા ચૂકવણી કરશો કે ઓનલાઈન પેમેન્ટ તમે કરો છો એના વિશે સ્પષ્ટ જાણકારી મેળવી લેવી. ટૂંકમાં નાણાંની ચૂકવણી, એટલે કે ઉત્પાદન કરતાને આપણે નાણાંની ચૂકવણી કઈ રીતે કરવાની છે, રોકડ આપવાની છે, ચેકથી ચૂકવણી કરવાની છે કે ઓનલાઈન પેમેન્ટથી ચૂકવણી કરવાની છે એના વિશે પૂછી લેવું. માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં મેળવવાની ઈચ્છા હોય તો તે અંગે ઉત્પાદન કરતાને જણાવવું.
હવે માલ સામાન છે એ ચોક્કસ પ્રકારની પેકિંગ, ચોક્કસ પ્રકારની પેકિંગ એટલે કેવું, તો કે કોઈ કાચનો, કાચની વસ્તુનો ઓર્ડર આપતા હોય તો એ વસ્તુ ડિલિવરી દરમિયાન તૂટે નહીં, એટલા માટે એને જો ચોક્કસ પેકિંગમાં તમે મંગાવવા માંગતા હોય તો એના વિશે ચર્ચા કરવી. ત્યારબાદ અપેક્ષિત સમય મર્યાદામાં માલ સામાન મળશે કે કેમ તે અંગે પૂછપરછ કરવી. હવે જે વેપારી છે એને ટૂંક સમયમાં, એટલે કે સમય નિર્ધારિત હોય, ધારો કે 15 દિવસમાં, 20 દિવસમાં 50 નંગ ખુરચીનો ઓર્ડર આપ્યો, તો હવે એ વેપારીને 20 દિવસમાં જોઈએ છે, તો હવે આ 20 દિવસમાં ઉત્પાદન કરતા માલ સામાન પહોંચાડશે કે નહીં એના વિશે પૂછપરછ કરવી. ત્યારબાદ પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને વિશ્વાસ આપો કે જો તેમના ભાવતાલ અને વેપારી શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડરની ખાતરી આપી ઝડપથી પ્રત્યુત્તર આપવા વિનંતી કરવી. હવે જે પહેલો ફકરો છે એમાં પરિચય, ટૂંકો પરિચય, ત્યારબાદ અનુસંધાન એટલે કે શેના દ્વારા તમને ખબર પડી એ, અને જે મધ્ય ફકરો છે એમાં ઉદ્દેશ્ય એટલે કે હેતુની સ્પષ્ટતા કરવી. ત્યારબાદ આ જે બધું છે એ મધ્ય ફકરામાં આવશે, અને છેલ્લે જે પત્રનો અંતિમ ભાગ છે એટલે કે છેલ્લો ફકરો છે એમાં દર્શાવવું કે વેચાણકર્તાને વિશ્વાસ આપો કે જો તમારા ભાવતાલ અમને અનુકૂળ આવશે તો અત્યારે તમને નાનો ઓર્ડર આપીએ છીએ પણ ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું, અને આપ મોટો ઓર્ડરની ખાતરી આપી ઝડપી પ્રત્યુત્તર આપવા વિનંતી કરવી જોઈએ. એટલે કે છેલ્લા ફકરામાં જે ઉત્પાદન કરતા છે એને એવી વિશ્વાસ અપાવો કે તમારો ભાવતાલ અમને યોગ્ય લાગશે તો અમે ભવિષ્યમાં તમને મોટો ઓર્ડર આપીશું, અને અમે જે આ પત્ર લખી રહ્યા છીએ એનો પ્રત્યુત્તર અમને તમે ઝડપી આપશો એવી નમ્ર વિનંતી. તો આજે આપણે વાત કરી પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો. તો પહેલી બાબત, તો કે પહેલો ટૂંકમાં પરિચય, જે વેપારી પેઢી લખનાર છે એનો ટૂંકમાં પરિચય. ત્યારબાદ અનુસંધાન, તો કે તેમને શેના દ્વારા ખબર પડી કે અમે ઉત્પાદન કરતા માલ વેચે છે એ. ત્યારબાદ પૂછપરછ કરવાનો ઉદ્દેશ્ય અને હેતુની સ્પષ્ટતા, અને છેલ્લે પત્રના અંતમાં એમને ઝડપી પ્રત્યુત્તર આપવા માટે નમ્ર વિનંતી કરવી. ધન્યવાદ મિત્રો. આજે આપણે જોયું કે પૂછપરછના પત્રોને લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. હવે આગળના લેક્ચરમાં આપણે પ્રત્યુત્તરના પત્રો લખતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી એના વિશે ચર્ચા કરીશું.